કોરોના અને લોકડાઉન બાદ મંદિરો ખોલવાની છૂટછાટ આપ્યા બાદ આજે પાંચમ નિમિત્તે વડગામના મગરવાડા મણિભદ્ર વીર મહારાજના મંદિરે દર્શનાર્થે ભાવિક ભક્તો ઉમટી પડ્યા. વડગામ તાલુકાના મગરવાડા મણિભદ્ર વીર મહારાજના મંદિરે સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. વડગામના મગરવાડા મણિભદ્ર વીર મહારાજના મંદિરે દર માસની સુદ પાંચમે લોકો દર્શનાર્થે આવે છે. વડગામ તાલુકાના મગરવાડા ગામે મણિભદ્ર વીર મહારાજના મંદિરે પાંચમના દિવસે ભાવિક ભક્તોએ કોરોના વાયરસ જેવી કપરી મહામારી અને લોકડાઉનના સમય સરકારની ગાઈડલાઈન મુજબ વીર મહારાજનું મંદિર બંધ રાખવામાં આવેલ હતું. જ્યારે સરકાર દ્વારા દેશના ધાર્મિક સ્થળોને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને દર્શન કરવાની છૂટ અપાતા વડગામ તાલુકાના મગરવાડા ખાતે આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ મણિભદ્ર વીર મહારાજના મંદિર ખાતે પાંચમના દિવસે ભાવિક ભક્તોએ દર્શનનો લાભ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને લીધો હતો, જેમાં પ્રસાદનો લાભ લીધેલ અને મગરવાડા તીર્થધામ ખાતે નાના મોટા દુકાનદારોના ધંધા રોજગાર શરૂ થતાં ખુશી વ્યક્ત કરી હતી અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ભાવિક ભક્તોએ મણિભદ્ર વીર મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. રિપોર્ટર રમેશભાઈ પરમાર, વડગામ. બનાસકાંઠા. રાષ્ટ્રીય મુસ્લિમ એકતા મંચ દ્વારા કોરોના વાયરસમાં ફરજ બજાવેલ યોદ્ધાઓનું સન્માન કરાયું. મામલતદાર વય નિવૃત્ત થતા સન્માન કાર્યક્રમ યોજાયો. વડગામ મામલતદાર સાહેબ આરસી ઠાકોર સાહેબનું પણ સાફુ અને ફૂલફારથી કરાયું સન્માન. તાલુકા વિસ્તાર અધિકારી મલ્લેક સાહેબને પણ સાફો પહેરાવી સન્માન કરાયું. ફિરોજપુરામાં આવેલ ઈડીઆર કેમ્પસના હોલ ખાતે કોરોના વોરિયર્સને સન્માન કાર્યક્રમ યોજાયો. ડીસા રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલા અવાવરુ કુવામાંથી બે યુવાનોની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી. બંને યુવાનો વાવ તાલુકાના હોવાનું બહાર આવ્યું. ડીસા રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલા એક અવાવરુ કુવામાં બે અજાણ્યા યુવાનોની લાશ પડી હોવાની જાણકારી મળતા ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં પીઆઈબીવી પટેલ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન અવાવરુ કુવામાંથી બંને યુવાનોની લાશને ફાયર ફાઈટરની મદદથી બહાર કાઢવામાં આવી હતી અને બંને યુવાનોના પરિવારજનોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન આ બંને યુવાનો વાવ તાલુકાના એક યુવાન અને રાધનપુર તાલુકાના એક યુવાન હોવાનું બહાર આવ્યું હતું. બંને ઓળખવિધિ કરવામાં આવી હતી, જેમાં એકનું નામ ઠાકોર રણજીતભાઈ રણછોડભાઈ તેમજ બીજા યુવાનનું નામ રણછોડભાઈ નાગજીભાઈ ઠાકોર હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે આ બંને યુવાનો એક મહિના પહેલા ડીસા ભોપાનગર જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા અને બાદમાં ઘરે ન પહોંચતા બંને યુવાનો ગુમ થયા હોવાની થરાદ પોલીસ સ્ટેશનમાં નોંધ કરાઈ હતી, જેની તપાસ થરાદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી હતી. જે દરમિયાન મૃત્યુ પામેલા યુવાનોના મોબાઈલ બંધ થઈ ગયા હતા, પરંતુ થોડા દિવસ બાદ મોબાઈલ ચાલુ થતા થરાદ પોલીસ દ્વારા મોબાઈલ લોકેશનના આધારે રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલા કુવા પાસે બતાવ્યું હતું, જેથી તપાસ કરતા બંને યુવાનોની લાશો અવાવરુ કુવામાં પડી હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને બંને યુવાનોની હત્યા થઈ છે કે આત્મહત્યા, તે પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે. રિપોર્ટર દિલીપ ત્રિ. આજ રોજ ડીસા દક્ષિણ પોલીસ તરફથી સમાચાર મળ્યા કે પંચાળ સમાજવાડીની સામે આવેલ અવાવરુ કુવામાં બે લાશ પડેલ છે, તો એના ઇન્ક્વેસ્ટ માટે મેસેજ મળતો અમો તાત્કાલિક કુવા પર આવ્યું અને કુવાનું નિરીક્ષણ કર્યું. તેમાં બે લાશો પડેલ હતી, જે ફાયર બ્રિગેડ બોલાવીને એનું રેસ્ક્યુ કરાવેલ છે. ત્યારબાદ એના એક લાશ બિલકુલ કોવાઈ ગયેલ હોય પોટલામાં બાંધી અને બહાર કાઢી અને એનું ઇન્ક્વેસ્ટ કરવામાં આવેલ છે. લાશની ઓળખાણ એના સંબંધીઓ આવેલ છે અને એમને ઓળખાણ કરેલ છે અને નામ મનુભાઈ નાગજીભાઈ નહીં નામ કંઈક એક બે નામ અને મરણ જનાર રણજીતભાઈ નાગજીભાઈ ઠાકોર બોલે છે અને બીજાનું નામ રણછોડભાઈ નાગજીભાઈ છે. બરાબર, એ અત્યારે કંઈ ના કહી શકાય. હાલ આ બાબતે વધુ તપાસ થાય એના પરથી જ ખ્યાલ આવી શકે. ઇન્ક પીએમ થાય, એની પોલીસ તપાસ થાય, પછી જ ખ્યાલ આવી શકે. અત્યારે હાલ કહેવું બહુ પહેલું કહેવાય.